જય સ્વામિનારાયણ મિત્રો, હું ભાવેશ પારેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શ્રી સ્વામિનારાયણ હાઈ સેકન્ડરી સ્કૂલ ગાંધીનગર, ધોરણ 11 કોમર્સ, વિષય નામાના મોર તરતો. મિત્રો, પ્રકરણ નંબર 5 પેટાનુતનો આપણે અભ્યાસ કરીએ છીએ. એમાં આજે આપણે દાખલા નંબર 8નો અભ્યાસ કરીશું. ચાલો મિત્રો, દાખલા નંબર 8 ઉપર જઈએ આપણે. મિત્રો, દાખલાની વિગત જોઈએ આપણે. નીતિન સ્ટોર્સના ચોપડે માલને લગતી વેચાણનો તૈયાર કરવાની છે. મિત્રો, માલને લગતી વેચાણ ન હોય તો માલની આપણને વિગત આપી હોય. મિત્રો, 2015 મે માસ 1 તારીખ જાનકી સ્ટોર્સની 100 મીટર સૂત્રો કાપડ મીટર દીઠ 40ના ભાવે, 200 મીટર ખાદી મીટર દીઠ 20ના ભાવે અને 50 મીટર રેશમ મીટર દીઠ રૂપિયા 200ના ભાવે 10% વેપારી વટાવી વેચ્યું. મિત્રો, 3 વસ્તુ વેચવામાં આવે છે, સુતરાઉ કાપડ, ખાદી અને રેશમ. 3 કાપડના આપણે વેચાણ કરીએ છીએ, એમાં પણ 10% વેપારી વટાવીની જોગવાઈ આપી છે. મિત્રો, અને શાખની મુદત 3 માસ છે, એટલે વ્યવહાર કેવો છે મિત્રો? ઉધાર છે. બિલ નંબર 125 8 તારીખ. મિત્રો, ગોપી ટ્રેડર્સને રૂપિયા 200 મીટર સુતરાઉ કાપડ મીટર દીઠ 60ના ભાવે અને 80 મીટર રેશમ મીટર દીઠ 190ના ભાવે 10% વેપારી વટાવે 2 માસની શાખ ઉપર વેચ્યું. તેમને બિલ નંબર 126 મોકલી આપ્યું. ગોપી ટ્રેડર્સે તરત જ અડધા નાણાં રોકડા ચૂકવી આપ્યા. મિત્રો, અડધા નાણાં રોકડા, અડધો વ્યવહાર ઉધાર, આખો વ્યવહાર ઉધાર સમજીને નોંધ કરીશું મિત્રો આપણે. ચાલો આગળ જઈએ. 15 તારીખ, નિસર્ગ ટ્રેડિંગ કંપનીને 100 મીટર ખાદી અને 50 મીટર રેશમ અનુક્રમે 40 અને 200ના ભાવે વેચ્યા. નિસર્ગ ટ્રેડિંગ કંપનીએ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે નાણાં ચેકથી તરત જ ચૂકવી દીધા. બિલ નંબર 127. મિત્રો, નિસર્ગ ટ્રેડિંગ કંપનીએ નાણાં તરત ચૂકવી આપ્યા છે, વ્યવહાર રોકડ છે, પેટાનોંધમાં નોંધ થશે નહીં. મિત્રો, 20 તારીખ, પ્રીતિ સ્ટોર્સને 40 મીટર ખાદી, 60 મીટર સુતરાઉ કાપડ અને 100 મીટર રેશમ કાપડ મોકલવા ઓર્ડર આપ્યો. ઓર્ડર એટલે બિનઆર્થિક વ્યવહાર મિત્રો, નોંધ થશે નહીં, બિનઆર્થિક વ્યવહાર. 22 તારીખ, પ્રીતિ સ્ટોર્સને બિલ નંબર 128 હેઠળ ઓર્ડર પ્રમાણે માલ અનુક્રમે 30 મીટર અને મીટર દીઠ 50 મીટર દીઠ 220 મીટરના ભાવે 10% વેપારી વટે મોકલી આપ્યો. મિત્રો, મિત્રો, અગાઉ 20 તારીખે પ્રીતિ સ્ટોર્સનો આપણે ઓર્ડર હતો, એમાં 40 મીટર ખાદી. તો મિત્રો, અનુક્રમ એટલે પહેલાંથી પહેલું, બીજાથી બીજું. તો પહેલું 40 મીટર ખાદી છે, એને 30 રૂપિયા ભાવ લઈશું. બીજું સુતરાઉ કાપડ છે 100 મીટર, તો એમાં 50 રૂપિયા લઈશું. અને ત્રીજું રેશમ કાપડ છે મિત્રો, તો રેશમ કાપડ 100 મીટર છે, એમાં 220 રૂપિયા ભાવ લઈશું. એમાં 10% વેપાર વટાની જોગવાઈ આપી છે મિત્રો આપણને. 26 તારીખ, દિશાઈ એન્ડ કંપનીને રૂપિયા 15,000નું સુતરાઉ કાપડ 10% વેપારી વટાવે વેચ્યું. બિલ નંબર 129. મિત્રો, વેપારી વટાવ છે, વ્યવહાર ઉધાર છે, નોંધ કરીશું મિત્રો. 30 તારીખ, DCM સ્ટોર્સને 20,000ની ખાદી 5% વેપારી વટાવે 13% મૂલ્યવૃદ્ધિ વેરો એટલે વેચાણ વેરો પ્લસ કરીને બિલ નંબર 130 મોકલી આપ્યું. આની પણ આપણે નોંધ કરીશું મિત્રો. ચલો દાખલાની વિગત ઉપર જઈએ મિત્રો. દાખલો જોઈએ મિત્રો આપણે. નીતિન સ્ટોર્સના ચોપડે માલની વિગતવાળી વેચાણ નોંધ છે મિત્રો. વેચાણ નોંધ હોય એટલે 3 ખાના આપ્યા છે મિત્રો, સુતરાઉ, ખાદી અને રેશમ. 3ને સરવાળો આપણે કુલ રકમમાં નોંધ કરીશું. ચલો વ્યવહાર ઉપર જઈએ મિત્રો આપણે. જો મિત્રો, આપણે 100 મીટર સુતરાઉ કાપડ મીટર દીઠ 40ના ભાવે એટલે 100 × 40 એટલે 4,000 થયા. 20 મીટર ખાદી, 200 મીટર ખાદી 20 રૂપિયાનો ભાવે એટલે 2×4 એટલે 4,000 થયા. અને 50 મીટર રેશમ મીટર દીઠ 200ના ભાવે એટલે 5×2 10,000 થયા. મિત્રો, દરેકમાં 10% વેપારી વટાવીની જોગવાઈ એટલે દરેકમાં 10% માઇનસ કરીશું. શાખની મુદત 3 માસ છે મિત્રો. બિલ નંબર 125. ચલો તારીખના ક્રમમાં જઈએ. 2015 મે માસ 1 તારીખ
जानकी स्टोर्स खाते मित्रों, 100 मीटर सूत्रों कापड़ 40 ना भावे, 100 × 40 4,000, 10% वेपारी वटाओ 400 माइनस थाय 3,600 रुपया मित्रों। बिल नंबर 125 आप्यू छे तेनी नोंध करिए। सूत्रों कापड़मां 3,600। ए रीतना ખાદીની વાત કરીએ એમાં 200 × 20 4,000 રૂપિયા, 10% વેપારી વટાવે એમાં પણ 3,600 આવશે મિત્રો। અને રેશમની શું ભાવ છે મિત્રો? તો રેશમ મીટર બરાબર 50 મીટર અને 200 રૂપિયા ભાવ, 10,000 થાય એમાં 10% વેપારી વટાવે એટલે 1,000 માઇનસ થાય, 9,000થી નોંધ કરી ટોટલ મારીએ મિત્રો 16,200 રૂપિયા મિત્રો। આ જાનકી સ્ટોર્સ પાસે આપણે માલનું વેચાણ કર્યું તેની રકમની વિગત થઈ મિત્રો। બીજી તારીખ પર આવીએ મિત્રો, 8 તારીખ, ગોપી ટ્રેડર્સને 200 મીટર સુતરાઉ કાપડ મીટર દીઠ 60ના ભાવે, 80 મીટર રેશમ મીટર દીઠ 190ના ભાવે 10% વેપારી વટાવે વેચ્યો, 2 માસની શાખ પર માલ વેચ્યો છે, તેમણે બિલ નંબર 126 મોકલી આપ્યો। ગોપી ટ્રેડર્સે તરત જ અડધા નાણાં રોકડા ચૂકવી આપ્યા મિત્રો। અડધો વ્યવહાર રોકડ, અડધો વ્યવહાર ઉધાર, આખો વ્યવહાર ઉધાર સંભીને જ નોંધ કરીશું। ચલો તારીખના ક્રમમાં જઈએ, 8 તારીખ, ગોપી ટ્રેડર્સ ખાતે બિલ નંબર 126। હવે મિત્રો સુતરાઉ કાપડમાં જઈએ તો 200 × 60 12,000, એમાં 10% વેપાર હોય એટલે 1,800 માઇનસ કરીશું મિત્રો, એટલે માઇનસ કરતાં કેટલા રહેશે? 10,800। ખાદીનું વેચાણ થયું નથી, ટેનિલ કરી નાખ્યું, રેશમ મીટર 190ના ભાવે મિત્રો, 180 મીટર વેચ્યું છે, તો કિંમત જોઈએ 10% માઇનસ કરીને 13,680, 13 વત્તા 10 23,000, 23 ને 6 6 ને 8 એટલે 24,480 રૂપિયા કુલ રકમ થઈ મિત્રો। ચલો આગળની તારીખ જોઈએ મિત્રો, 22 તારીખ, પ્રીતિ સ્ટોર્સને બિલ નંબર 128 હેઠળ ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો, 30 મીટર દીઠ અને 50 મીટર દીઠ એમ 220 મીટર દીઠના ભાવે 10% મિત્રો, એક અનુક્રમ આપ્યો છે એટલે ખાદી સુતરાઉ કાપડ અને રેશમના અનુક્રમ પ્રમાણે ગણતરી કરી લઈએ મિત્રો। તારીખના ક્રમમાં જઈએ પહેલાં, 22 તારીખ, પ્રીતિ સ્ટોર્સ ખાતે બિલ નંબર 128, સુતરાઉ કાપડમાં કેટલા રૂપિયા મિત્રો? તો 2,700 રૂપિયા, ખાદીમાં કેટલા રૂપિયા મિત્રો? 1,080, અને રેશમમાં 19,800, ત્રણનું ટોટલ મારીએ મિત્રો તો ત્રણનું ટોટલ થશે 23,580 રૂપિયા। નેક્સ્ટ 26 તારીખ, દેસાઈ એન્ડ કંપનીને 15,000નું સુતરાઉ કાપડ 10% વેપારી વટાવે વેચ્યું, બિલ નંબર 129 મિત્રો। ફક્ત સુતરાઉ કાપડનું વેચાણ થાય છે એટલે સુતરાઉ કાપડમાં જ નોંધાવશે, અને મિત્રો 15,000નું કિંમત આપી એટલે 15,000ના 10%, 1,500 માઇનસ કર 13,500ની નોંધ કરીશું મિત્રો। 26 તારીખ, દેસાઈ એન્ડ સન્સ ખાતે બિલ નંબર 129, સુતરાઉ કાપડમાં નોંધ થશે મિત્રો 13,500, ખાદીમાં ડેસ, રેશમમાં ડેસ, અને કુલ રકમમાં 13,500। આગળ જઈએ 30 તારીખ, ડીસીએમ સ્ટોર્સને 20,000ની ખાદી 5% વેપારી વટાવે, 13% મૂલ્ય વૃદ્ધિવેરો ચઢાવીને બિલ નંબર 130 મોકલી આપ્યું। ચલો તારીખના ક્રમમાં 30 તારીખમાં જઈએ મિત્રો, ડીસીએમ સ્ટોર્સ ખાતે બિલ નંબર 130 મિત્રો, અહીંયા આપણે 20,000ની ખાદી, ખાદીમાં નોંધ કરી, સૂત્ર કામમાં ડેસ આવશે મિત્રો, ખાદીમાં 20,000, 5% વેપારી વેટા માઇનસ કરીએ એટલે 5 × 10 1,000 રૂપિયા માઇનસ થશે, અને 13% પ્લસ કરીશું એટલે 21,480 કુલ રકમ થાય મિત્રો, રેશમમાં પણ ડેસ થશે મિત્રો, કુલ 21,480। જે માલનું વેચાણ થયું હોય એ માલના રકમના જ ખાનામાં આપણે રકમ લખવાની, બાકી ના હોય ત્યાં ડેસ કરી દેવાની મિત્રો। અહીંયા દાખલો પૂરો થાય છે તો આપણે આ માસ દરમિયાનનું કુલ ઉધાર વેચાણ કેટલું, તો અહીં લખીશું ગ્રાહકની કુલ વિગતની બાબતમાં કુલ ઉધાર વેચાણ। તો મિત્રો સુતરાઉ કાપડની આપણે પહેલાં વાત કરીએ તો સુતરાઉ કાપડમાં કુલ વેચાણ કેટલું થયું, તો એ માસ દરમિયાન 30,600નું કુલ સુતરાઉ કાપડનું વેચાણ, ખાદીનું ઉધાર વેચાણ કેટલું મિત્રો? તો 26,150, એટના રેશમનું વેચાણ કેટલું? 42,480 મિત્રો। ત્રણેયનું વિગત જોઈએ તો કુલ સરવાળા સાથે કુલ મેચ થઈ જશે મિત્રો 99,230 રૂપિયા, તો મિત્રો અહીંયા
અહીં દાખલો પૂરો થાય છે. હવે કયા વ્યવહારની નોંધ નથી થઈ એની પણ આપણે નોંધ જોઈ લઈએ. મિત્રો મિત્રો તારીખ 15 તારીખ નોંધ થતી નહીં. મિત્રો કયા કારણસર? તો વ્યવહાર રોકડ હતો માટે. 20 તારીખ નોંધ થઈ નથી, કારણ બિનઆર્થિક વ્યવહાર. મિત્રો જે વ્યવહારની નોંધ ન થાય એને નીચેના અથવા નવા પાના ઉપર તેની નોંધ લખવી જરૂર, જેથી કરીને તારીખનો ક્રમ જળવાઈ જાય. જય સ્વામિનારાયણ મિત્રો.